મિત્રો આપણે મનમોજીની રમત રમ્યા એ પ્રમાણે આપણે પણ જ્યારે દુકાનદાર પાસે જઈએ છીએ ત્યારે કોઈ પણ ચીજવસ્તુ ખરીદીએ છીએ ત્યારે તે ચીજવસ્તુની કિંમત આપણે દુકાનદારને ચૂકવીએ છીએ તો એવી જ રમત લઈને આપણે આ કોઠાનો પરિચય લઈશું તો એમાં હાથીભાઈ એક વસ્તુ ખરીદે છે અને એની કિંમત એમને બસોને પિસ્તાલીસ રૂપિયા ચૂકવવાની થાય છે તો તે બસો પિસ્તાલીસ રૂપિયા કઈ રીતે ચૂકવશે તો હાથીભાઈ સૌ પ્રથમ સોની બે નોટ ચૂકવશે હવે દસની ચાર નોટ અને રૂપિયાના પાંચ સિક્કા એમ કરી ટોટલ બસો પિસ્તાલીસ રૂપિયા હાથીભાઈ દુકાનદારને ચૂકવશે તે જ રીતે સસલાભાઈને પણ એકસો ને તેસઠ રૂપિયાની ચૂકવણી કરવાની થાય છે તો સસલાભાઈ સોની એક નોટ દસની છ નોટ અને એકના ત્રણ સિક્કા ચૂકવશે તે જ રીતે હરણભાઈને પણ તેમને ખરીદેલી ચીજવસ્તુના પાંચસોને સાહીઠ રૂપિયા કિંમત ચૂકવવાની થાય છે તો પાંચસો સાઠ રૂપિયા કિંમત ચૂકવવા માટે હરણભાઈને સૌપ્રથમ પાંચ સોની નોટ અને દસની છ નોટ ચૂકવવાની થશે આમ હરણભાઈ પણ તેમને ખરીદેલી ચીજવસ્તુની કિંમત પાંચસો ને સાઠ રૂપિયા ચૂકવશે તે જ રીતે વાંદરાભાઈએ ખરેલી ચીજવસ્તુની કિંમત પેટે એકોતેર રૂપિયા ચૂકવવાના થાય છે તો વાંદરાભાઈને એકોતેર રૂપિયા ચૂકવવા માટે દસની સાત નોટ અને એકની એક સિક્કો એમ કરી કુલ એકોતેર રૂપિયા ચૂકવણી કરવાની રહેશે આમ તમે જ્યારે પણ કોઈ દુકાનદાર પાસે ખરીદી કરવા જાઓ ત્યારે તમે ખરીદેલી ચીજ વસ્તુની કિંમત પ્રમાણે તમારે ચૂકવવાના થતા પૈસા આ રીતે તમે ચૂકવી શકો છો